સરળ એજ્યુકેશન સરળ વિજ્ઞાન ચેપ્ટર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એમાં છવ્વીસમો વિડીયો આપણે જોઈએ સમીકરણ સંતુલિત કરો મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે આપણે અગાઉ આનો પ્રયોગ પણ જોઈ ગયેલા છે તો કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે અને સમીકરણ નંબર એક નામ આપો ને એના પરથી સમતોલિત કે અસંતુલિત માટે ટેબલ તૈયાર કરો કયા તત્વો છે જોઈ લે મેગ્નેશિયમ અને ઓક્સિજન ઉપપ્રક્રિયામાં મેગ્નેશિયમ એક ઓક્સિજન બે નિપજમાં મેગ્નેશિયમ એક ઓક્સિજન એક તો સમીકરણ અસમતોલિત છે તો અસમતોલિત સમીકરણ છે તો આપણે જોઈએ સૌથી વધારે કોણ એ છે તો કે મેગ્નેશિયમ તો સમાન છે ઓક્સિજન ડાબી બાજુ વધારે છે જમણી બાજુ ઓછા છે તો ઓક્સિજનથી આપણે શરૂઆત કરીએ કે ઓક્સિજનને સંતુલિત કરવા માટે જમણી બાજુ ઓક્સિજનને કેટલા વડે ગુણીએ તો બે આવે તો એક ગુણ્યા બે કરીએ તો બે આવશે તો ઓક્સિજનના પરમાણુને બે વડે ગુણો તો બે વડે ગુણીએ એવી જ રીતે સમીકરણમાં જમણી બાજુ બે વડે ગુણ્યા તો જેમાં ઓક્સિજન છે એવા મેગ્નેશિયમ ઓક્સાઇડને પણ બે વડે ગુણો એની આગળ બે સહગુણક મૂકો સમીકરણ નંબર આપણને બે મળ્યું હવે સમીકરણ બે પરથી ટેબલ તૈયાર કરો કે ભાઈ સમતોલિત છે કે નહીં તો જોઈએ મેગ્નેશિયમ એક ઓક્સિજન બે મેગ્નેશિયમ બે થયા અને ઓક્સિજન બે થયા પાછું ફરી મેગ્નેશિયમ જે અગાઉ સમતોલિત હતા બંને બાજુ એક એક હતા એના બદલે અવસમલિત થઈ ગયા આવે તો હવે મેગ્નેશિયમને સમતોલિત કરીશું એકને કેટલા વડે ગુણીએ તો બે આવે તો કે એક ગુન્યા બે કરે તો બે આવે તો એ બાબત જોઈશું કે પરમાણુની મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા જમણી બાજુ એક ડાબી બાજુ બે છે જમણી બાજુ ડાબી બાજુ એક છે જમણી બાજુ બે થાય છે જમણી બાજુ વધારે છે તો આપણે ઓછી કઈ બાજુ છે ડાબી બાજુ તો ડાબી બાજુ એકને કેટલા વડે ગુણ્યો તો બે આવે તો કે એક ગુણ્યા બે બરાબર બે આવે માટે કે ડાબી બાજુ મેગ્નેશિયમને સંતુલિત કરવા ડાબી બાજુ મેગ્નેશિયમને બે વડે ગુનો મેગ્નેશિયમને બે વડે ગુનો એવી જ રીતે સમીકરણમાં ડાબી બાજુ ગુણ્યા એટલે ડાબી બાજુ મેગ્નેશિયમની આગળ બે સહગુણક મૂકો સમીકરણ નંબર આપણને કયું મળ્યું ત્રણ મળ્યું તો સમીકરણ ત્રણ પરથી આપણે ટેબલ તૈયાર કરીએ કે ભાઈ મેગ્નેશિયમ બે ઓક્સિજન બે મેગ્નેશિયમ બે ઓક્સિજન બે થઈ ગયું સમતોલિત તો સમીકરણ ત્રણ સમતોલિત છે અને ભૌગોલિક ભૌતિક અવસ્થા સાથે લખી કાઢીએ આપણે એની સ્થિતિ કે ભાઈ સોલિડ ઓક્સિજન ગેસ અને સોલિડ આમ સમીકરણ ત્રણમાં બંને તરફ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સમાન છે માટે સમતોલિત સમીકરણ છે સરળ શિક્ષણ વિડીયો સેરીઝનું શિક્ષણ સાથે શિક્ષણનો આનંદ માનતા રહો બનતા રહો આગળ ધપતા રહો અને આવતા સમય માટે તૈયાર થતા રહો અને સરળ સાથે જોડાયેલા રહો